नमस्कार, आप જોઈ રહ્યા છો સિટી ન્યૂઝ। શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। દાદરા નગર હવેલીના બેડપા ગામના લોકો પાણી માટે પરેશાન। અને હવે જોઈએ સમાચારો વિગતવાર। દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્તારમાં આવેલ બેડપા ગામના લોકોને આઝાદીના 6 દશક બાદ પણ પીવાના પાણી માટે ઝરણાના ભરોસે રહેવું પડે છે। આ ગામના હાલમાં પણ કાચા રસ્તાઓ છે અને લોકોએ પીવાના પાણી માટે દોઢથી 2 કિલોમીટર ચાલીને જવું પડે છે। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના વિકાસ માટે દર વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, તેમ છતાં આજે પણ અહીંના આંતરિયાળ ગામના લોકો ઘણી દારૂણ હાલતમાં જીવવા મજબૂર બની રહ્યા છે। અહીંના બેડપા સહિતના ગામો એવા છે જ્યાંના લોકો પીવાના પાણી માટે 2 કિલોમીટર ચાલતા જવું પડે છે અને ડુંગર પરથી પડતા ઝરણાનું ડહોળું પાણી પર નભવું પડે છે। જિલ્લા પંચાયત દ્વારા ગામડાઓમાં પીવાના પાણી માટે એક એક સિન્ટેક્સની ટાંકી મૂકવામાં આવી છે, જેમાં ભાગ્યે મહિનામાં એક વખત ટેન્કર દ્વારા પાણી ભરવામાં આવે છે, એ પણ અધૂરી ભરી જાય છે। ગામના રહીશો દ્વારા વારંવાર સરપંચને પાણીની સમસ્યા અંગે રજૂઆત કરી છે, પરંતુ કોઈ નિકાલ આવતો નથી। ડુંગર પરથી પડતું પાણી લેવા જવામાં લોકો 5-6 કલાક નીકળી જાય છે। ફક્ત ઇલેક્શનના સમયે દેખાતા અધિકારીઓ અને નેતાઓ ત્યાર પછી આ ગામમાં દેખાતા નથી। વર્ષોથી દાદરા નગર હવેલીના બેડપા, ફણસાપાડા, ગોંડપાડા, કચરપાડા લોકોને પીવાના પાણી માટેની ઘણી સમસ્યા છે। આથી સાથે આ ગામમાં રસ્તાઓ પણ કાચા છે, જેના કારણે 108 પણ આવી શકતી નથી। ગામમાં કોઈ બીમાર પડે તો તેને જોડી બનાવી ઉચકીને લઈ જવું પડે છે। પ્રશાસક પ્રફુલ્લ પટેલે આ ગંભીર સમસ્યા બાબતે ધ્યાન આપી ઝડપથી ઘડતું કરે તેવું ગ્રામલોકોની માંગ છે। वडील हालत आहे आम्हाला पाण्याची, येवान तर दिस जाय पाणी भरायला, काम करून काय पाणी नेऊ, एक जणाला कडक टाइम लाग पाणी भरायला, हा 2 किलोमीटर। बेडपा फुलस पाडा गण पाड्यात पाणीच नाही, आम्हाला बहु हालत आहे पाण्याची। नाही टँकर दे पण रोड खराब तर टँकर येई नाही, मग आम्हाला हे असं पाणी पिये लाग, पाणी तर बहु हालते हे असं भराय लाग, पाणी खराब पाण्याची कढीक भीड बेडपा फणसपाडा पाण्याची समस्या आहेच नाही, त्याच्यामुळे हे जिरेवर ये लागलं, हे पाणी घेणं तसे जायचं 2-3 तास ते पाण्याची मागा लागायचं, पाणी नाही हे लाईन लगावून पाणी भरायचं, असं जर पुढं जाऊन तर ते पुढचं लोक आम्हाला हां करत पण पुढं आम्हाला अजून धर दिलाही नाही, आम्हाला काय केलं आहे त्याच माहीत नाही पडत, तर आमच्यासाठी आम्हाला तुम्ही तरी काहीतरी हे करू म्हणून तसे पाणीची अग्रह करा, पाणी पाहिजे, पाणीशिवाय आम्हाला जीवाय नाही। अमे बेडपा फणसपाडा ने पेला गोंडपाडा ने कळसामाळ आ 3 जग्या पाणीनो बहु प्रॉब्लम छे,
ને રસ્તાનો પ્રોબ્લેમ છે. આ અહીંયા પાણી ભરવા આવે ને, પહેલે તો આ બાજુથી ભરતા હતા ત્યાં હમણાં બધું હુકાઈ ગયેલું છે. હમણાં અહીંયા ભરતા છે તો કેટલા જણા માણસ આવે ભરવા સારું, તો એક માણસને કમસે કમ 10 થી 15 મિનિટ ભરવા, એક લોટો ભરવા સારું ટાઈમ લાગે. તે ભરે પછી બીજાને ભરવા, તો આખો દિવસ તે લોકોને અહીંયા જ નીકળી જાય. તો પાણીનું બો ને પાછો અહીંથી કમસે કમ 1.5 કિલોમીટર જેવા આ લોકો ચાલતા આવે, ચાલતા લઈ જાય માથા પર. અહીંયા તો કઈ વ્યવસ્થા નહીં મળે, ખાલી આ જ પાણી પર અમે નિર્ભર છે. હમણાં એપ્રિલમાં આ કન્ડિશન છે તો મે મહિનામાં અમારી કેટલી કન્ડિશન થાય ને. પાછા અમે છે ને તેમાં જ ગાય બેલ બધા પાણી પી ને અમે હું તેમાં જ પીવા પડે પાણી. વસ્તી કમસે કમ 400 લોકોની અહીંયા વસ્તી છે. સમસ્યા એટલે છે, આપણે નગર હેઠળ જેટલો બી 7 કરોડ કઈ ગમે તે કરોડ આવતો એ પૈસા, પણ આપણે ફળિયામાં હજુ બી આ માણસ મરતા છે પાણીને લીધે, બરાબર. એની હજુ સુધી કોઈ કરવા ઉપર માંગતા નહીં મળે, બરાબર. ગામમાં હજુ તો કોઈ આવ્યા નહીં મળે, જે બી વોટિંગ માંગે ત્યારે આવે તે બી અંદર સુધી નહીં આવે, એમ ખાલી રાત્રે તે બી આવવાનું ને નાહી જવાનું. અમારી માંગ ખાલી આટલી જ છે કે અમારે પાણી મળવા જોઈએ, રોડ મળવા જોઈએ, ને આટલી સમસ્યા છે. 2-3 મહિના સુધી આ અમારી સમસ્યા બહુ ખરાબ છે. આ પાણીનું કઈ ગેરંટી વોરંટી આપણા પાસે નહીં મળે, બરાબર. એમાં ગાય બળદને માણસ હરખા જ પીતા છે, બરાબર. તા ઉપરથી ભગવાને જે આપેલું છે એ લોકો પરથી જ જીવતા છે. આ પાણી આપણે ડુંગરમાંથી આવતું છે, બરાબર. ને આ પાણી પીને અમારા માણસને રોગ આ બધું થાય તે એનું કાંઈ શુદ્ધિકરણ મળે. 108 ને આવા સારું રસ્તા નહીં મળે. 108 ને અહીંયા ઉચકીને એ માણસને લઈ જવા પડતું છે, કોઈ બી બીમાર માણસ પહેલે. અમારે પાણી જોઈએ, રસ્તા જોઈએ, ને જે બી આપણને ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટથી જે બી આવતું છે તે આપણને અહીંયા સુવિધા મળવા જોઈએ.